નમસ્કાર, બોલવામાં તમારા જે સ્વાગત છે. હું ઉજુ બરકત ઉલ્લા ખત્રી. ઈવીએમ આપણે સીયુબી રિસીવિંગ સેન્ટર આવેલા છે. ઈવીએમ નું રિસીવિંગ સેન્ટર શરૂ થઈ ગયું છે. કુટુંબ પાંચ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 3 એવા ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર કાર્યરત કરેલા. એમાંથી આપણે જે બોડેલી સંખેડા બેઠક માટેનું જે ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર છે એ બોડેલી કોલેજ પાસે આવે છે. આપણે અગાઉ પણ આ જગ્યા પર વાત કરી હતી, ફરી એક વાત આપણે વાત કર્યા છે. ડિસ્પેચ તો પતી ગયું, હવે એ જે ઈવીએમ મશીન મતદાન થઈ ગયું છે અને આ ઈવીએમ મશીન ની અંદર તમામ ઉમેદવારોના સંખેડા બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ પણ કેદ થઈ ગયા છે. અને કેટલા મત મળશે તે તમામ મત પણ અંદર કેદ થઈ ગયા છે. 8મી તારીખે મતગણતરી છે તે વખતે આ ઈવીએમ ખુલશે. ઈવીએમ મશીનો જુઓ કે અહીંયા ઈવીએમ મશીનો લઈને બધા અલગ અલગ ટીમો છે બુથ પરથી આવી ગયા છે અને તેઓ એની જે વ્યવસ્થાઓ છે એના જે લગતા કાગળો છે ફાઇલ છે તમામ વસ્તુઓ જમા કરાવશે જે તે જગ્યાઓ ઉપર રિસીવિંગ સેન્ટર ઉપર. ત્યારબાદ અહીં જોવા લઈને આવતા રહ્યા છે, આવતા જાય છે. જેમ જેમ એ મળતો જાય છે મોકો. આગળ આપણે જોઈએ જોનલ અધિકારીશ્રીઓએ સ્ટેટની તમામ જગ્યાઓ ઉપર ઈવીએમ મશીનો લઈને દરેક જગ્યાઓ ઉપરથી સામગ્રી ઈવીએમ મશીન વીવીપેટ સહિતની સામગ્રી તમામ એકત્રિત કરવામાં આવી રહી છે અને અહીં રિસીવિંગ સેન્ટર ઉપર જમા થશે. અને આ ઈવીએમ મશીનો છે એ કોલેજના સ્ટ્રોંગ રૂમની અંદર જમા થશે. સ્ટ્રોંગ રૂમની અંદર કે 8મી તારીખે આ ઈવીએમ મશીન કાઢવામાં આવશે જ્યારે કાઉન્ટિંગ થશે તે વખતે. અને તમામ ઈવીએમ મશીન છે કાઉન્ટિંગ વખતે ફરી એક વખતે ત્યાંથી કલેક્ટ કરી અને તમામ ઈવીએમ મશીનના રિઝલ્ટ પણ દર્શાવવામાં આવશે. આપણે આગળ તમે જુઓ દરેક જગ્યા ઉપર ઈવીએમ મશીનની અહીં પણ જુઓ તમે એમની જે પણ પૂર્તતા કરવાની કામગીરી છે તેઓ એ કરી રહ્યા છે. રાતનો સમય છે, આપણે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પૂરી થવાની સાથે 3-3 બેઠકની મતદાનના આંકડા પણ આવી ગયા છે. પણ આપણે જેતપુરપાવી વિધાનસભા બેઠક માટે 56.67% મતદાન થયું છે. છોટાઉદેપુર વિધાનસભા બેઠક 137 માટે 64.10% છે અને સંખેડા વિધાનસભા 139 માટે 65.30% વોટિંગ થયું છે. આ મતદાનના આંકડા આપણે જે તમારે જાણ્યા વાત કરી એ છેલ્લા ફાઇનલ છે. લગભગ 5:30 વાગ્યા મતદાન પૂરું થઈ ગયું. ઘણી જગ્યાઓ પરથી હજુ અપડેટ્સ આવવાના બાકી છે કારણ કે મતદારોની સંખ્યા વધારે હોય, 1200 ઉપરાંત 1100-1200 જેવા મતદારો હોવાને કારણે મોટા બૂથોની ઉપર જ્યારે એ મતદાન છે તે લાંબુ થતું હોય એને લીધે સમય માગતી પ્રક્રિયા છે. ઘણી જગ્યાઓ પર 9-10 વાગ્યા સુધી પણ મતદાન ચાલતું હોય છે અને એને લીધે કરી જે પણ 5 વાગ્યા સુધીની પ્રિમાઇસીસની અંદર આવી જાય તો તેઓને મતદાનની અંદર આપણે આગળ જોતા પણ જે દ્રશ્યો જો આ બધા લઈને આવે છે એ દ્રશ્યો જુઓ તમે કે જે પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે અને રિસીવિંગ સેન્ટર પર આ બધા જે પ્રિસાઇડિંગ ઓફિસરની ટીમો છે એ બૂથો ઉપરથી આવવા માંડી છે અને એ જગ્યા ઉપર જ રાખવું છે. અને ક્રમબદ્ધ રીતે બધા ગામડાઓમાંથી એમના જે મતદાન મથકો છે ત્યાંથી તમામ સામગ્રી વીવીપેટ ઈવીએમ મશીન સહિતની સામગ્રી તમામ લઈને અહીં પરત આવી રહ્યા છે અને જમા કરાવવામાં આવશે. એ પણ તમે દ્રશ્ય જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણીની. ચૂંટણીમાં જે લાંબા સમય સુધી મતદાન ચાલતું હોય છે કારણ કે જે મતદાન મથકની અંદર એક વખત એન્ટ્રી લઈ લે પછી 5 વાગ્યા પછી પણ એ લોકોને મતદાન કરવાનો અધિકાર હોય છે. ચૂંટણી પરની એક ગાઈડલાઇન્સ છે. એ પ્રમાણે ઘણી જગ્યાઓ રાજપુરામાં આપણે ગયા હતા, રાજપુરામાં પણ એ જ સમસ્યા હતી કે 1184 મતદારોનું એ બૂથ હતું અને એ બૂથ પર આપણે 11 આગળ પણ જોતા જઈએ દ્રશ્યો પણ જોઈને વાત પણ કરીશું. તમે જુઓ આ વીવીપેટ અને ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈ અને તમામ જે લોકો આવ્યા છે તે પણ તમે જોતા જાઓ અને આગળ બીજા જે આવશે તે પણ આપણે દ્રશ્યો જોઈશું. આપણે વાત કરી રહ્યા છીએ કે ચૂંટણી 3-3 ઉમેદવારોના ભાવિ છે. 3-3 ઉમેદવાર છે, 3-3 બેઠકના ઉમેદવાર સંખ્યા ઉદયપુર અને જેતપુરપાવી અને ભાવિ સીલ થઈ ગયેલા છે. અને દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા જે બૂથો ઉપરથી સામગ્રી લઈ અને પરત પાછા આવી રહ્યા છે.
એટલે રિસીવિંગ સેન્ટર પર આ તમામ ચીજ વસ્તુઓ જમા કરાવી રહ્યા છે. આપણે જે વાત કરી રહ્યા છે, ત્રણ બેઠકોના તમામ જે મતદારો છે તમામ મતદારોએ મતદાન પૂર્ણ કરી દીધું છે. ત્યાર પછીની આ પરિસ્થિતિ છે કે હવે 8મી તારીખે રિઝલ્ટ આવશે, કારણ કે ઉમેદ જે ઈવીએમ મશીન છે ખુલશે 8 તારીખે, કાઉન્ટિંગ શરૂ થશે. એ સાથે જ જે કાઉન્ટિંગ શરૂ થશે એના આંકડા પણ તે વખતે જ ખબર પડશે. એક્ચ્યુઅલ અત્યારે હજુ તો 5 વાગે મતદાન પૂર્ણ થયું નથી ને એક્ઝિટ પોલ પણ ચાલુ થઈ ગયા. ઓપિનિયન પોલ, માફ કરજો, ઓપિનિયન પોલ અને કોણ જીતશે કોણ હારશે એની પરિસ્થિતિ પણ સમજાવવા મળે આવી છે. અને ઓપિનિયન પોલ કોઈ સાયન્સ નથી, કોઈ વૈજ્ઞાનિક કારણ પણ નથી બનતું, પરંતુ ઓપિનિયન પોલ આપવામાં આવતા હોય છે એક કલ્પનાના આધારે. કારણ કે જે વાત થાય છે ઓપિનિયન પોલની તેમાં કોઈ સાયન્સ હોતું નથી, તેમાં ઓપિનિયન લોકોના લેતા હોય છે. આખી વિધાનસભા લગભગ 3.5 લાખ મતદારોની વિધાનસભા હોય અને તેની અંદર ઓપિનિયન પોલમાં ફક્ત 5-7-10-15 જણને પૂછવામાં આવતું હોય છે. એ ચોક્કસ કોઈ વ્યક્તિ હોય તો તેને પૂછી લે અને માહિતી મેળવે કોઈ ચોક્કસ વિચારધારાના, તો એ આંકડાને આપણે એ સમીકરણને આપણે તે વિધાનસભાનું કઈ રીતે ગણી શકીએ. તેમ છતાં પણ આ ઓપિનિયન પોલ છે એક એનો મહિમા છે અને લોકો એની પર એના આધારે પણ ઉન્માદમાં આવી જતા હોય છે. સી વોટર પોલ અને બીજા જે છે પોલ એ લોકોએ આ પ્રમાણેની જાહેરાત કરી અને એની ઉપર ટીવી પર પણ એ પોલને ચર્ચામાં અને દર્શાવવામાં આવી રહ્યા છે અને એને પણ ઉન્માદ તરીકે લોકો ગણી રહ્યા છે કે સરકાર કોની બનશે, સરકાર કોની બનશે તે અંગેની વાત હજી પણ આપણે જાણી શકતા નથી. કારણ કે ઈવીએમ મશીનો જમા થશે, ખુલશે અને વોટર મતદાતાએ શું મત આપ્યા છે, કોને મત આપ્યા છે એના આધારે જ આકલન થઈ શકશે કે કોને કેટલી બેઠક મળી છે. આ તમામ અનુમાનો છે, અનુમાનોનો કોઈ હાથપગ કોઈ માર્ગ નથી હોતો, એ ફક્ત ને ફક્ત પૂર્વધારણાને આધારે ચર્ચાતી બાબત હોય છે. તેમ છતાં પણ એક ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની પોતપોતાની બાબતોને પ્રસ્તુત કરાતી હોય છે તે રીતે આ પણ બાબતને પ્રસ્તુત કરવામાં આવી છે. આપણે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે કાર્યકરો છે ચૂંટણીમાં વ્યસ્ત હતા, પોલિટિકલ એક્ટિવિસ્ટ જે વિધાનસભા બેઠક માટે તાલુકાથી લઈ બ્લોક કક્ષાના અને અંદર પોલિંગ બૂથમાં પણ જે લોકો બેઠા હતા તે લોકો તમામ લોકો હવે ફ્રી થઈ ગયા છે. હવે તમામ લોકો કઈ જગ્યા પર કોનું પલ્લું ભારે છે, કોને માટે વધારે સારું નીપજ મળી રહી છે, કોને સારું ચિત્ર છે તે અંગેની પણ ચર્ચાઓ છે. કોઈ કઈ જગ્યા પર માર પડ્યો, કઈ જગ્યા પર આપણને વોટ મળ્યા નથી મળ્યા એ અંગેના પણ આકલન દરેક બેઠકના ઉમેદવારો સહિત જે કાર્યકરો છે સક્રિય કાર્યકરો તે કરવા માંડ્યા છે. અને છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકની વાત કરીએ તો આ 3 બેઠકોમાં કોની હાર થશે, કોની જીત થશે, કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એ 3 ત્રિકોણીય જંગ, એમાં આમ આદમી પાર્ટી ખરેખર ચિત્રમાં છે કે ફક્ત એમ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકની હાજરી પ્રક્રિયાને વેગ આપે છે. તેવી જ પરિસ્થિતિ ઉદ્દીપક જેવી તો નહીં સર્જાય એવી પણ બાબતો ગણવામાં આવી રહી છે. જ્યાં આપણે અહીંયાથી બીજા દ્રશ્યો જોઈશું, ઈવીએમ મશીનો અહીંયા લાવવામાં આવેલા છે અને એ દ્રશ્ય પણ જુઓ કે અહીંયા એ પણ જોઈ શકીએ છીએ. સાથે સાથે અત્યારે લોકો આવ્યા છે તે પણ દ્રશ્યો જોઈશું, વાત પણ કરીશું. જે આપણે કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓની વાત કરી અને જે પ્રકારના આકલન કરવામાં આવી રહ્યા છે કે ભાઈ કોની હાર થશે કોની જીત થશે તે બાબતોની ચર્ચા અત્યારે વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. અને 3-3 જે બેઠકો છે, કોંગ્રેસ ભાજપ આમ આદમી સાંખેડા બેઠક પર એમ કહે છે કે કોંગ્રેસ અને ભાજપ જ 2 પિક્ચરમાં છે, એ સિવાય 3જો પક્ષ છે તે સ્પર્ધામાં નથી. તે સાથે જપરૂપાવી બેઠક છે ત્યાં જે આમ આદમી પાર્ટી એની ભૂમિકા કેવી હશે, એના જે વોટ મળશે વોટ શેર કેટલો હશે, અને જો વોટ શેર સ્પર્ધાત્મક નહીં હોય તો કેટલા પર્સન્ટેજ આમ આદમી પાર્ટી લઈ જશે, કેટલા મત લઈ જશે, કોંગ્રેસના કેટલા ટકા વોટ હશે એમના અને ભાજપના કેટલા હશે, અને એ માર પડશે તો આમ આદમી પાર્ટીથી કોને માર પડશે, જો ઓછા હોય કોમ્પિટિશનમાં ન હોય તો. આમ તો 3 કોણીઓ જંગ લાગે છે, પરંતુ વારંવાર જે રીતનું ચિત્ર બદલાય છે, જે રીતે પરિસ્થિતિ ઊભી થાય છે એ જોતાં એમ લાગે છે કે જયપુરપાવી વિધાનસભામાં
કદાચ જો જે વાત કરવામાં આવી ચર્ચા કરવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી એ સ્પર્ધામાં છે અથવા સ્પર્ધામાં હોય તો ત્રિકોણીય જંગ પણ સર્જાય તો એના વોટ્સ છે તે ભાજપ કે કોંગ્રેસના કેટલા ટકા હશે તેના આધારે આ ત્રિકોણીય જંગનું આકલન થઈ શકે પરંતુ ત્રણે ત્રણ પાર્ટી દ્વારા વિજયની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે લોકો જે આકલન કરી રહ્યા છે ત્રણે ત્રણ પક્ષના એમ કહી રહ્યા છે કે અમે જીતીશું એમ તો ત્રણે ત્રણ પક્ષવાળા એમ કહે છે ત્રણે ત્રણ બેઠકો અમે જીતવાના છે અમે તમારી સમક્ષ જે સિનારીઓ રજૂ કરી રહ્યા છે પાર્ટી વાઇઝ એ પાર્ટી વાઇઝ સિનારિયાની સાથે સાથે ચર્ચા એ પણ જરૂરી છે કે ક્યાં શું પરિસ્થિતિ ઊભી થશે છોટાઉદેપુરમાં પણ એ જ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટી એમ પણ કહેવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી કે આમ આદમી પાર્ટી ચિત્રમાં નથી ખરેખર આમ આદમી પાર્ટી ચિત્રમાં છે કે નથી અમે નથી જાણતા પરંતુ જે પ્રકારની રાજકીય ચર્ચા ઉઠી રહી છે એ જોતાં એમ લાગે છે કે જો આમ આદમી પાર્ટી 20-22-25 હજાર જો વોટ લઈ જાય તો કઈ પાર્ટીના વોટ એ વોટ શેર હશે કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પિક્ચરમાં નહોતી આ વખતે જો આમ આદમી પાર્ટી વોટ આટલા લઈ જાય જો લઈ જાય તો એ વોટ કોના હશે જો કોંગ્રેસના તોડે તો કોંગ્રેસને નુકસાન કરે ભાજપના તોડે તો ભાજપને નુકસાન કરે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ કામ કરી રહ્યું છે લોકો જે આમ આદમી તરફ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે તે એના કારણે જ છે બીજા બધા પણ પેરામીટર્સ છે જે રીતે છોટાઉદેપુર બેઠકની વાત કરે તો મોહનસિંહ રાઠવાએ પાર્ટી બદલી છે ત્યાર પછી જ ચિત્ર બદલાયું છે ફરી એક વખત તમે જુઓ અહીંયા આમ આદમી પાર્ટીની જે સ્થિતિ છે તે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જશે તેની પર સૌ કોઈનું આકલન છે અને જો કોઈ ચર્ચા કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી કયા પ્રકારનું અંદર ભૂમિકા ભજવશે ચૂંટણીની અંદર આ વખતે આમ આદમી પાર્ટીની એવી ભૂમિકા હશે કે કોંગ્રેસ ભાજપ ચોકડાશ બંનેમાંથી એક પર જો વિજય શક્ય બને તો તેમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા સક્રિય હશે કારણ કે એ જે રીતે વોટ શેર હશે એ ઐતિહાસિક હશે અને જે મારે જે દિલ્હીના અને બહારના જે પત્રકારો એમની સાથે પણ ચર્ચા થઈ હતી આમ આદમી પાર્ટી બીજી જગ્યાઓ ઉપર કોંગ્રેસને અજગરી બરડો લઈ રહે છે અજગરની જેમ ગળી જાય છે કોંગ્રેસને ધીમે ધીમે પણ ગુજરાતની પરિસ્થિતિ જુદી છે એમણે એમ પણ કહ્યું હતું ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી છે 27 વર્ષથી ભાજપની સરકાર છે અને લોકો નવો વોટર છે તે આમ આદમી તરફ આકર્ષાય છે ગામડાઓમાં પણ આ પરિસ્થિતિ છે એક જ ઘરની અંદર બે પ્રકારના વોટ્સ પડી રહ્યા છે જે યંગ જનરેશન છે તે તો એમ પણ કહેતા સાંભળવા મળી રહ્યા છે કે અમે તો બીજી સરકાર જ જોઈ નથી એવા શબ્દો પણ અમે સાંભળ્યા છે ત્યારે આ પરિસ્થિતિની અંદર આવનાર સમયની અંદર જે પણ ચૂંટણીના પરિણામ આવશે 8મી તારીખે તે આ તમામ બાબતો એની પર પ્રભાવી હશે 100% એ બાબતને નોંધ લેવી ઘટે આપણે જે લોકો આવી રહ્યા છે તે લોકોના પણ દ્રશ્યો જોઈએ ઈવીએમ મશીનો સેટઅપ કરી દેવામાં આવ્યા છે સીલ કરી દેવામાં આવ્યા છે અને હવે પાછા સ્ટ્રોંગરૂમમાં જશે એ તમામ ઈવીએમ મશીનો અલગ અલગ બૂથ પરથી આવવાના શરૂ થઈ ગયા છે રિસીવિંગ સેન્ટર છે એક્ટિવેટ થઈ ગયું છે થોડાક સમય પહેલાં આપણે વાત કર્યા છે તે વખતથી જ આ ઈવીએમ મશીન લગભગ 6:30 વાગ્યાથી આવવાના શરૂ થયા છે અને તમામ જે ટીમો છે તે ઈવીએમ મશીનો સીલ કરવાની અને જે બીજી પણ ખૂટતી વધતી કામગીરી છે તે પણ કરી રહી છે સીલ તો ત્યાં જ કરી દીધું હતું પરંતુ જે ખૂટતી વધતી કાગળની કાર્યવાહી હોય કે સેટઅપ કરવાની બાબત હોય અને કાગળોને સેટ કરવાના કવરો સોંપવાના તો તે બાબતોને પણ ચકાસી રહ્યા છે ફરી એક વાર તમે દ્રશ્ય જુઓ કે લોકો અહીંયા જે બૂથો ઉપરથી ટીમો પાછી આવી રહી છે તે એક પછી એક એમનો આ જ ગેટવે છે તે તરફથી જ આવે છે તે દેખતા આપણને એમ લાગે છે કે આ ટીમો સંખેડા વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિભાગમાંથી સરકારી ગાડીઓમાં જે ફાળવેલી ગાડી હોય તેમાં જ એમને આવવું પડતું હોય છે ઈવીએમ મશીન વીવીપેટ સહિતની સામગ્રી લઈ અને આ તમામ જગ્યાઓ ઉપરથી આ કર્મચારીઓની ટીમ પરત આવી રહી છે અને ઈવીએમ સહિતની સામગ્રી તેઓ પરત જમા પણ કરાવશે અને ત્યાં એમને સાઇન કરવાની હોય છે અને જે કંઈ પણ આ જે કાર્યવાહી કામગીરી ચાલે છે બહુ ઝડપભેર અહીંયા ટીમો આવી રહી છે પરત ચૂંટણીની પ્રક્રિયા લગભગ હવે સંપન્ન થઈ ગઈ છે મતદારોની જે કામગીરી તે પૂરી થઈ ગઈ છે હવે જે અધિકારીઓની કર્મચારીઓની કામગીરી છે તેમાં એમને પણ આજે લગભગ મળસ્કા સુધી આ રિસીવિંગ સેન્ટર કાર્યરત રહેશે અને તમે જુઓ મોટી સંખ્યામાં લોકો
જો આપે બોલા YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।